કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 1 રાજપૂત યુગ, તેના રાજ્યો અને શાસકોમાં ભાગ 2 ભણીશું. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું, એટલે કે સોલંકી શાસન પછી વાઘેલા આવ્યા. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાદ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિશલદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાત અને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. એટલે યાદ રાખજો કે વીરધવલના શાસનકાળમાં ગુજરાતના 2 મંત્રીઓ હતા, વસ્તુપાળ અને તેજપાળ. એમ પણ પૂછી શકે કે વસ્તુપાળ અને તેજપાળ કોના સમયમાં મંત્રીઓ હતા? તો રાજા વીરધવલ. કોના? વીરધવલ. આ મંત્રીઓની કુણેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા, એટલે કે વાઘેલા વંશમાં છેલ્લો શાસક કોણ? કર્ણદેવ વાઘેલાના સમયમાં 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ક્યારે? 1304. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવાય છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ. કયો વંશ? સેન વંશ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. યાદ રાખજો, વિજયસેન. તેના પુત્ર બલ્લાલસેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન એટલે કે નાઝિમો સુબાની નિમણૂક કરતા, તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. 1417માં જફરખાન મુજફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ જે અમદાવાદની સ્થાપના કરી હતી, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. હવે જોશું દક્ષિણ ભારતના રાજ્યો. કયા રાજ્યો? દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય, કે જે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે એને દક્ષિણના રાજ્યો કહેવાય છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્ય વંશો સ્વતંત્ર થયા. તેમાંથી યાદ રાખજો બાળ મિત્રો, ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવી, એટલે કે આ બધા રાજ્યવંશો વિશે જોશું. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. કોણે? પુલકેશી બીજાએ. આ વંશ વાતાપી એટલે વર્તમાન સમયમાં બાદામી ના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા,
પુલકેશી પહેલો, પુલકેશી બીજો જેવા મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતા ત્યારે તેમની શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વે ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય, એટલે કે ચાલુક્ય ત્રણ જગ્યાએ, એક વાતાપીના, વેંગીના અને કલ્યાણીના. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપનાનો ઉદય થયો. બીજા નંબરે રાષ્ટ્રકૂટ. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ. આ રાજા કોણ હતો? પ્રથમ ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજા હતો. યાદ રાખજો, રાષ્ટ્રકૂટ વંશમાં સૌથી શક્તિશાળી રાજા કોણ? તો ગોવિંદ ત્રીજો. આ સમયમાં યાદવોના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, એક દેવગીરી અને એક દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના મુખ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવા જ એક મહત્ત્વનો વંશ હતો પલ્લવ વંશ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમ હતી. એટલે કે પલ્લવ વંશની રાજધાની કઈ? કાંચીપુરમ. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહાન મહત્ત્વના શાસકો હતા. કયા વંશના? પલ્લવ વંશના. તાંજોર, ત્રિચેન્નાપલ્લી અને પુદ્દુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. કોની? ચોલવંશની. એટલે કે ચોલવંશની રાજધાની કઈ હતી? તાંજોર. કઈ વિદ્યાર્થી મિત્રો? તાંજોર. એમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલવંશના મહત્ત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. ત્યારબાદ દક્ષિણમાં એક કયું રાજ્ય હતું? પાંડ્ય, જેને એક મોટું વેપારી મથક પણ હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેરવંશનું શાસન હતું. હવે કયો વંશ? ચેરવંશ. ચેરને બીજું નામ છે કેરલ અથવા મલયાલમ. અયન એ ચેરવંશનો પ્રથમ શાસક હતો. જ્યારે શેતુંગવન ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક હતો. કયો? શેતુંગવન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ તો રાજાઓ વિશે જોયું, બરાબર, કે ઉત્તર ભારતમાં રાજ્યો, દક્ષિણ ભારતમાં રાજ્ય વંશો, તેમના રાજાઓ વિશે જોયું. પણ હવે એ સમયે ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના રાજપૂત યુગમાં કેવું શાસન હતું, બરાબર? તો હવે એના વિશે જોશું. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. એટલે કે રાજાનો પુત્ર જ રાજા બનતો. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. એટલે કે પાછું એમાં કે રાજાના પુત્રો ઘણા બધા હતા, તેમાં એક મોટો જ પુત્ર એટલે કે જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને એવું નહીં.
રાજાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી કરી કે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતો, એટલે કે પોતે યોગ્ય માને એવા એના પુત્રને યુવરાજ બનાવતો અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને પણ રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. એટલે કે અમુક એક બે જગ્યાએ એવું બનેલું છે જ્યાં ઉત્તરાધિકારી તરીકે નહીં પણ લોકો દ્વારા કે રાજદરબારીઓ દ્વારા ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાને પસંદ કરવામાં આવેલું હોય. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી, એટલે કે કાશ્મીર એક રાજા હતો યશસ્કર. શું નામ છે? યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. આ વખતે એ સમયે સચિવ અને અમાત્ય બે મંત્રીઓ હતા. અમાત્યનું કારણ શું હતું યાદ રાખજો, તો મંત્રણા અને રાજનીતિ કરવાનું. અમાત્યનું કામ શું? મંત્રણા અને રાજનીતિ કરવાનું. જ્યારે સચિવનું કાર્ય લડાઈ અને સુલેહા કરવાનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો, પણ અંતિમ નિર્ણય કોની પાસે હતો? રાજા પાસે. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાજપૂત યુગમાં ગ્રામર જે આપણે ગામ કહીએ છીએ, એટલે કે ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો, એટલે કે ગ્રામ પંચાયતના વડાને શું કહેતા? મુખી કે સરપંચ. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતો. હવે વેપાર વાણિજ્ય શાસન વ્યવસ્થા તો આપણે જોઈ કે એમાં સર્વોચ્ચ વડો ન્યાયતંત્રનો વડો સર્વોચ્ચ રાજા હતો, મેન વડો, બરાબર. પણ હવે વેપાર વાણિજ્ય કેવું હતું? તો રાજપૂત યુગમાં રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આણી માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. મુખ્ય કર એટલે કયો? તો જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ. રાજપૂત યુગમાં જમીન પરનો કર બાગ નામે ઓળખાતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જમીન પરનો કર બાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. કે આપણે વેપાર માટે ગુજરાતના બે બંદર ભરૂચ અને ખંભાત. યાદ રાખજો ખંભાતને પહેલાં શું નામ કહેવાતા? સ્તંભતીર્થ. શું નામે બોલાવાતા? સ્તંભતીર્થ. અને ભરૂચનું શું નામ હતું? ભૃગુ કચ્છ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ. હવે જોશું ભારત પર વિદેશી આક્રમણ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાવવીય ખૂણામાંથી સબુક તેગિનના લશ્કરે પણ આક્રમણ કર્યું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્યસત્તા સ્થાપી ના શક્યા. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અડળક ધન સંપત્તિ જોઈને, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જોઈને અડળક સંપત્તિ જોઈને ચડાઈઓ કરી. કોણે? મોહમ્મદ ગજની.
મહંમદ ગઝનીનું ચઢાઈનું મુખ્ય કારણ શું હતું? તો ભારતની અઢળક એટલે કે વિપુલ સંપત્તિ, ઘણી બધી સંપત્તિ. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કર્યા કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. જો બનાવી શક્યા હોત તો વિદેશી પ્રજા આપણી ઉપર શાસન ન કર્યું હોત. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક ધન સંપત્તિ લૂંટી ગયો. મહંમદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમય સત્તા સ્થિર ન થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. કોણે? શિહાબુદ્દીન ગોરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા અહીંયા સ્વાધ્યાયમાં એક વાક્યના પ્રશ્નો, જેમ કે રાણીની વાવ કોણે બંધાવી? તો રાણી ઉદયમતીએ. બરાબર, એ રીતે એના સવાલ, ટૂંકનો પ્રશ્નોના ઉત્તર, કે ઉત્તર ભારતના મુખ્ય 3 રાજવંશો, દક્ષિણના મુખ્ય 3, એ જ રીતે પછી વિકલ્પો છે. અને આ વિકલ્પો ત્યારબાદ તમારે જોડકા પૂરવાના રહેશે. કે વિદ્યાર્થી મિત્રો, અને તમારે જાતે સ્વાધ્યાય લખવાનું રહેશે નોટબુકમાં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.